નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી મા જગદંબાના પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલમય બનાવવા, ભવિષ્યને ઉજ્જવલ બનાવવા ઋષિચિંતનમાં સ્નાન કરીએ તે પહેલાં એક ગાયત્રી મહામંત્ર. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. આજનો ઋષિ સંદેશ છે, બચત કરવાની ટેવ પાડો. ચાદર જેટલી લાંબી હોય એટલા જ પગ લંબાવવા જોઈએ. જ્યારે કોઈ આકસ્મિક કે અનિવાર્ય સ્થિતિ ઊભી થાય તો જ આવક કરતાં વધારે ખર્ચ કરવો જોઈએ. મુશ્કેલીના સમય માટે દરેક વિચારશીલ વ્યક્તિએ થોડી ઘણી બચત કરવી જ જોઈએ, જેથી સમય આવે ખૂબ કામ લાગે. જિંદગી જીવવાની કલાનું એક મહત્વનું અંગ છે આર્થિક સંતુલન. પોતાના સાધનો અને સદગુણો વધારતા રહીને આર્થિક ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જરૂરી તથા ખૂબ યોગ્ય પણ છે. પરંતુ આવક કરતાં ખર્ચ વધી ન જાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. માણસની કમાણીથી નહીં, પરંતુ તેની ખર્ચ કરવાની પદ્ધતિથી જ તેની બુદ્ધિમત્તાને પારખી શકાય છે. આવક તો કેટલીકવાર અનાયાસે પણ થઈ જાય છે. કોઈને વારસામાં બહુ મોટી સંપત્તિ મળી શકે છે, પરંતુ યોગ્ય રીતે ખર્ચ કરવાનું કામ તો ફક્ત બુદ્ધિમાન અને દીર્ઘદ્રષ્ટિવાળા માટે જ શક્ય બને છે. જે બેફામ પૈસા ઉડાડે છે તેને તો મૂર્ખ જ કહી શકાય. કરકસર અને ધનનો શ્રેષ્ઠતમ સદુપયોગ કરતા જેને આવડે છે તે જ મનુષ્ય પોતાનું જીવન શાંતિથી વિતાવી શકે છે. સમાજની સ્થિરતાનો આધાર પણ કરકસર પર રહેલો છે. લોભ ના કરીએ ભલે, પણ કરકસર તો અચૂક કરીએ. સંસ્થાઓ તથા સરકાર માટે પણ આ જ માર્ગ યોગ્ય છે. સાર્વજનિક કાર્યો માટે જ્યારે ફાળો ઉઘરાવવામાં આવે છે ત્યારે ખર્ચ કરવામાં વધારેમાં વધારે સાવધાની રાખવી જોઈએ. અને ગુરુદેવે પ્રજ્ઞાપુરાણમાં કહ્યું પણ છે, હર માનવ કો પરમેશ્વરને જો ચાર શક્તિ હૈ દે ડાલી, હે મહાશક્તિયા જન જન કા સૌભાગ્ય બનાને વાલી. ઇન્દ્રિય સંયમ હૈ સર્વ પ્રથમ જિસસે નર સુખ પાતા હૈ. ઇન્દ્રિય સંયમ હૈ સર્વ પ્રથમ જિસસે યહ નર સુખ પાતા હૈ. ઇસકે અભાવ મેં તો માનવ બસ નર પશુ હિ બન જાતા હૈ. ઇસકે અભાવ મેં તો માનવ બસ નર પશુ હિ બન જાતા હૈ. હૈ સમય સંયમ ભી આવશ્યક જો ઇસકો સમજ ન પાતા હૈ. હૈ સમય સંયમ ભી આવશ્યક જો ઇસકો સમજ ન પાતા હૈ. અનમોલ સમય કો ખો કરકે વહ અંત સમય પછતાતા હૈ. અનમોલ સમય કો ખો કરકે વહ અંત સમય પછતાતા હૈ. સાધન સંપત્તિ પાકર ભી જો ઇસકો વ્યર્થ ગવાતા હૈ. સાધન સંપત્તિ પાકર ભી જો ઇસકો વ્યર્થ ગવાતા હૈ. મિલતા ન ઉસે સમ્માન કહી વહ નર પશુ હિ કહલાતા હૈ. હૈ ચાર પ્રકાર કે યે સંયમ જો નર ઇનકો અપનાતે હૈ. હૈ ચાર પ્રકાર કે હૈ સંયમ હૈ યે ચાર પ્રકાર કે યે સંયમ જો નર ઇનકો અપનાતે હૈ. દેવત્વ જગા કર જીવન મે વો ધરતી કો સ્વર્ગ બનાતે હૈ. વો ધરતી કો સ્વર્ગ બનાતે હૈ. કરકસર માત્ર પૈસાની જ કરવાની વાત નથી, દરેક બાબતે સમયનો સંયમ પણ કરવો જોઈએ, ઇન્દ્રિયનો સંયમ પણ કરવો જોઈએ, સાધન સંપત્તિનો પણ સંયમ કરવો જોઈએ. આ બધી વસ્તુ સંયમ કરવાથી જ આ ધરતી સ્વર્ગ બની શકે છે અને દેવત્વ જાગૃત થઈ શકે છે. પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1962, પૃષ્ઠ 30. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમાત્માની અસીમ અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની, શ્રેષ્ઠ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી, સ્વજન, ગ્રુપ, સર્કલ, જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ,
સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષાશ આપ સૌનો આજનો પવિત્ર દિવસ મંગલમય બની રહે એવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ઋષિ ચિંતન ચેનલ જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર શાખા સરગાસણ ગાંધીનગરની હાર્દિક શુભકામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ગુરુ.